તો ત્રણ ઓક્ટોબર બે હજાર ચૌદથી શરૂ કરવામાં આવેલો મન કી બાત કાર્યક્રમ સદી કરી રહ્યો છે ત્યારે કોમર્શિયલ ચેનલના જમાનામાં જનતા સાથે સંવાદ સાધવા માટે જનતા પોતાની પોતાના પોતાનાપણાની લાગણી અનુભવાય તે હેતુથી મન કી બાત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ના આ કાર્યક્રમ થકી વડાપ્રધાન મોદીએ અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી આકાશવાણી રેડિયોના માધ્યમથી દેશના ખૂણે ખૂણે વડાપ્રધાન શ્રીનો અવાજ પહોંચ્યો છે પણ આ કાર્યક્રમે આકાશવાણી થકી જાણે કે રેડિયોનો પુનઃ જન્મ કરી આપ્યો હોય તેવું લાગે છે હવે જ્યારે વડાપ્રધાન સોમો એપિસોડ અંતર્ગત વહલા શ્રોતાગણ સાથે સંવાદ કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મહાનુભાવોનું આ કાર્યક્રમ વિશે શું માનવું છે આવો તે પણ તમને જણાવીએ એક તો એક આ અભિનવ પ્રયોગ હતો અને છે એની શતાબ્દી પૂરી થાય છે આટલા સમય સુધીમાં મન કી બાત દ્વારા આખા દેશના હજારો લોકો સુધી આ વાત પહોંચી વિદ્યાર્થીઓ મહિલાઓ અલગ અલગ ક્ષેત્રના લોકો એની સાથે મન કી વાત થઈ એક રીતે આ એક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક પ્રયોગ છે સામાન્ય તે એવું બને છે કે સત્તા ઉપર માણસ જાય વડાપ્રધાન બને મિનિસ્ટરો થાય પણ સામાન્ય માણસ સુધી એ પહોંચતા નથી એ ગેપ રહે છે અવકાશ રહે છે અને એ અવકાશ જ લોકતંત્રને માટે ઘાતક છે નરેન્દ્ર મોદી એ પહેલેથી જ એના મગજમાં એકદમ સ્પષ્ટ રહ્યું છે કે લોકો સુધી કોમ્યુનિકેટ થવું જોઈએ ગુજરાતમાં ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે કર્મયોગી નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો હતો અને એમાં પણ જુદા જુદા અફસરો કાર્યકર્તાઓ નાના કર્મચારીઓ એની સાથે ઓનલાઈન એ વાર્તાલાપ કરતા દરેક જગ્યાએ રૂબરૂ તો પહોંચી શકાય નહીં એટલે આધુનિક ટેકનોલોજીનો આ એક સરસ માધ્યમ છે એમાં છેક લોકો સુધી પહોંચવું એના મનની વાત જાણવી અને પોતાના મનની વાત કેવી મનથી મનની આ એક આખી એક પ્રક્રિયા છે એ દ્રષ્ટિએ આ એક અભિનવ પ્રયોગ છે એના ઘણા લાભ છે સૌથી પહેલો લાભ તો દેખીતો છે કે આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો એના વિશે આપણે બહુ ઉદાસીન હતા એમના કાર્યક્રમો વિશે પણ ઉદાસીન હતા એના પણ કારણો છે પણ આ કાર્યક્રમ વડાપ્રધાને આકાશવાણી તરફથી પસંદ કર્યો પછી એનો વિસ્તાર થયો એટલે આજે સામાન્ય માણસની સાથે આકાશવાણી એક જગ્યા એક સમયે પુનઃ એક પ્રતિષ્ઠિત હતી પુનઃ પ્રતિષ્ઠિત થઈ છે અને લોકોને લાગે છે કે આમાં આપણે ભાગ લેવો જોઈએ આ પહેલી વાત થઈ બીજી સામાજિક પરિવર્તનની છે જો મન કી બાતમાં ક્યાંય રાજકારણ નથી જ્યારે પણ વડાપ્રધાન વાત કરે છે તો અલગ અલગ તરહની વાત કરે છે પરીક્ષાની વાત કરે આત્મહત્યાની વાત કરે સ્ટાર્ટઅપની વાત કરે ક્યાંક ને ક્યાંકથી કોઈને કોઈ જે ઉદાહરણો છે પેશ કરે આ બધાને કારણે માણસને ભારતવાસીને કે જે આમાં ભાગ લે છે એને એમ લાગે છે કે મારી વાત થાય છે અને માત્ર મારી વાત થાય છે એમ નહીં વડાપ્રધાન આ મારી સાથે વાત કરે છે એટલે કે એક એક સંવાદ મન કી બાતનો બીજો પર્યાય હોય તો એ મનનો સંવાદ છે માણસ બેસે છે જુએ છે સાંભળે છે અને વિચારે છે આ ચારેય પ્રક્રિયા એકસાથે થાય છે અને એને કારણે મન કી બાત એ એક સાંસ્કૃતિક ઘટના છે સો સોમો હપ્તો આગામી એ રવિવારે થવાનો છે અને એ પછી પણ આની એક સાતત્ય જાળવવાના છે એ સાતત્ય વડાપ્રધાન ને માટે પણ એક નવી પ્રતિષ્ઠા ઊભી કરે છે પોતાનો માણસ છે એમ સામાન્ય માણસને ક્યારે લાગે ત્યારે જ લાગે કે જ્યારે એની સાથે કોઈ સંવાદનો સેતુ બંધાય આ સમાજના સેતુનો આ કાર્યક્રમ એ રીતે યશસ્વી છે